રાજકોટમાં પોલીસમેન પાસેથી સર્વિસ રીવલવરની લૂંટ મામલે ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા પોલીસમેન પાસેથી સર્વિસ રીવલવરની લૂંટ થવાનો મામલો સર્વિસ લિવરવરની લૂંટ કરનાર ચાર આરોપી ઝડપાયા આરોપીઓ પાસેથી રીવલવર કરાઈ જપ્ત પોલીસમેનનો લૂંટ થયેલો મોબાઈલ પણ કરાયો જપ્ત મોડી રાત્રે સાપર પોલીસે આરોપીને ઝડપી પાડ્યા રાજકોટ ગ્રામ્ય અધિક્ષણ બલરામ મીણા દ્વારા કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ આરોપીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી વિસ્તારના ત્રણ અન્ય લોકોને બોલાવી પોલીસ સાથે કરી હતી ત્યારબાદ રિવોલ્વર લૂટીને ભાગી ગયા હતા હું હરેશ બગડા છું મને ઓળખતા નથી તે નામથી જ પોલીસે તપાસ કરી સાપરના ચારે આરોપીને કરી ધરપકડ ગઈકાલે રાતે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની અંદર રાતે આઠ વાગ્યાની અરસામાં એક બનાવ હકીકત એવી સામે આવી હતી જેમાં અમારા એએસઆઈ છે બકુલભાઈ માધવજી એ વાહન ચેકિંગમાં હતા જીઆરડીના બે સભ્યોની સાથે તે વખતમાં ત્યાં એમને એક શંકાસ્પદ વ્યક્તિ અને પૂછપરછ માટે રોકેલો હતો એક વિરેન્દર કરીને શંકાસ્પદ વ્યક્તિ છે તો એમનાથી પૂછપરછ કર કરતા દરમિયાન એમને સાથે અભદ્ર ભાષાનું વ્ય વ્યવહાર કરેલું સાથે સાથે એમને સાથે વ્યવસ્થિત વાતચીત ના કરતા એમનાથી વધારે પડતી પૂછપરછ કરી ત્યારે પૂછપરછ દરમિયાન એમને પોતાના ત્રણ સાગરીતો જે તેજ વિસ્તારના હતા એ તે ત્રણ સાગરીતોને બુલાઈ લીધા હતા ફોન ઉપર અને પછી જે અમારા પોલીસના કર્મચારી છે એમની સાથે મા મારાપીટીનું બનાવ બન્યું અને તે દરમિયાન એમની પાસે જે એમની પોતાની સર્વિસ રિવોલ્વર હતી એ સર્વિસ રિવોલ્વરને લઈ અને એ લોકો ત્યાંથી મોટર ઉપર ભાગી ગયા હતા જ્યારે તાત્કાલિક કંટ્રોલ રૂમ મારફતે અમને જાણ થયેલી તો અલગ અલગ ટીમો અમારી અહીંયાથી રવાના થયેલી હું પણ જાતે જગ્યા ઉપર જઈને એનું સુપરવિઝન કરેલું એ લોકો બાબતમાં એક પ્રાથમિક માહિતી એવી મળી હતી કે એક લોકલ આરોપી છે હરેશ બગડા એ ત્યાં હાજર હતો અને એમને પોતાનું નામ જાહેર કરીને આ રીતે કીધું પણ હતું કે તમે મને ઓળખતા નથી આ વિસ્તારમાં એટલે આ એક લીડ હતી અમારી પાસેથી એટલા એના આધારે અમે પછી એમની અટક કરેલી ત્યાંથી એને પકડ્યા અને પકડ્યા પછી એમના જે બીજા સાગરીતો હતા એ સાગરિતો બાબતમાં વધારે પડતી જાણકારી મેળવી એ જે બાકી લોકો વેપન લઈને ભાગી ગયા હતા એના માટે આજુબાજુના તમામ જિલ્લાઓમાં અમે નાકાબંધી ગોઠવી હતી રાજકોટ સિટીની અંદર જે આપણા હાઈવે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના અનુસંધાને તમામ સીસીટીવી ચકાસવા માટે એક અલગ ટીમ બનાવેલી હતી અને છેલ્લે પછી એ લોકો નાકાબંધીના આધારે ત્યાં શાપરમાં જ ફરતા હતા અને શાપરમાંથી જ અમારી બાતમીના આધારે અમે લોકો એમને પકડી પાડ્યા છે અમને એમના પાસેથી જે વેપન હતું આ વેપન રિકવર કર્યું છે અને જે મોબાઈલ લઈ ગયા હતા અમારા પોલીસ કર્મચારીનો એ મોબાઈલ પણ એમની પાસેથી રિકવર કર્યું છે અને ટોટલ ચાર આરોપી છે ચાર આરોપીઓમાંથી એક જે મેં શરૂઆતમાં કીધું જે પોલીસને સાથે રોક્યા દરમિયાન માથાકૂટ કરેલી બીજા આરોપી જે હરેશ બગડા છે એ અને બાકીના બે આરોપી છે એમાં એક ગૌતમ ભીમજી રાઠોડ એ ત્યાં શાપર વેરાવળમાં જ રહે છે સોસાયટી સરહૃદ સોસાયટીમાં અને ગોરાંગ રણછોડ જોશી એ પણ ત્યાં જ રહે છે એમાંથી એ એક જે આરોપી છે એ એક અમરેલીના રહેવાસી છે એ તે વખતમાં જ્યારે પોલીસને એક માણસને રોકીને શંકાના આધારે પૂછપરછ કરવામાં આવેલી તે વખતમાં એમની સાથે આ રીતે ગેરવર્તન કરેલું અને પછી તમે મને ઓળખતા નથી આ વિસ્તારમાં મને કોઈ રોકી શકતો એમ નથી અને તમે કઈ રીતે મને કઈ આધારે રોક રોક કરો છો પૂછપરછ કરો છો આ રીતેની એક વર્બલ ઇસ્પેટ બંનેની વચ્ચે થયેલી હતી ને એના આધારે એમના પોતાના ત્રણ જે સાગરિતો હતા એમને ત્યાં બોલાવી લીધા હતા પોલીસ કર્મચારીએ પોતાની ઓળખ પણ સ્પષ્ટ રૂપે આપેલી હતી કે હું શાપર પોલીસ સ્ટેશનમાં એસઆઈ તરીકે ફરજ બજાવું છું અને વ્હીકલ ચેકિંગ દરમિયાન મેં એમને પૂછપરછ માટે રોકેલા હતા પણ જે સામેથી જે ત્રણ એમના સાગરીત આવેલા એ ઓર વધારે ઉશ્કરાટમાં થઈને પોલીસ સાથે એમને ગેરવર્તન કરીને એ રીતે મારા પીટીન બનાવ બન્યો એમાં જે આરોપીઓ છે ચાર એમાંથી એકની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે હરેશ બગડા છે એ પહેલા એકચ્યુઅલી પોતે જ ત્યાં કહેતા હતા કે હું સાબરમતી કાપી આવ્યો છું તમને ખબર નહીં હું કયો માણસ છું એટલે એમને બાબતમાં તપાસ કરેલી છે એ એક ત્રણસો છંતરના ગુનામાં સાબરમતી જેલમાં જેલવાસ ભોગીને આવ્યા છે મેરામ સોલંકી સાથે આકાશ પાટિલ રાજકોટ